સૌથી પહેલા આપણે અંગૂર મગનો ઉપયોગ કરીએ છીએ અને મગને બાફવાના છે. હા, પાણી ઉમેરીએ છીએ. ઓકે, ત્રણ વિસલ કરીએ છીએ. ઓકે, હવે પરાઠા માટેનો લોટ બાંધી દઈએ. હા, એક કપ ઘઉંનો લોટ લીધો છે. અહીંયા મલ્ટીગ્રેન લેવા હોય તો પણ તમે લઈ શકો છો, પણ ધ્યાન રાખવાનું કે બાઇન્ડિંગ સરખું આવે, તમને ફોલ્ડ કરતા ફાવે. બરાબર. સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી તેલનું મોણ મિક્સ કરી લઈએ. જો પરાઠાને તમારે થોડો વધારે ટાઈમ રાખવા હોય તો મોણ સહેજ વધારે કરવાનું, એકની જગ્યાએ તમે બે ચમચી લો. હા, પણ અત્યારે તો આપણે ગરમા ગરમ જ ખાવાનું છે. હા, રોટલી કરતા થોડો કાઠો એવો લોટ બાંધવાનો. યસ, અને બહુ જ કઠણ પણ ન હોવો જોઈએ, નહીં તો ફાટી જશે. હા, લોટ બંધાઈને રેડી છે. મગ બફાઈ ગયા છે, કુકર ઠંડુ પડી ગયું છે. હા, જોઈ લઈશું. સરસ છૂટા અને ગળી જાય એવા મગ તૈયાર થઈ ગયા છે. હવે મગને થોડા ઠંડા પડવા દઈએ છે. હા, હવે સ્ટફિંગ બનાવી લઈએ. એક ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે ઝીણા સમારેલા લીલા મરચા લઈએ છે, એક નંગ. ઝીણું સમારેલું આદુ એક ચમચી, અને લગભગ અડધો કપ જેટલું લીલું લસણ લઈએ છે. લીલા લસણની ક્વોન્ટિટી વધારે રાખવાની. હા, કેમ કે લીલા લસણની ફ્લેવર સૂકા લસણ જેટલી સ્ટ્રોંગ નથી હોતી, ફ્લેવર સરસ હોય એટલે થોડું આગળ પડતું લઈએ છે અને સરસ લાગે છે ટેસ્ટ. આમ પણ મગને તમે લસણમાં વઘારો ને બહુ જ મસ્ત લાગે, એટલે એનો સ્વાદ સરસ લાગે. હા, અને એમ પણ લગભગ બધાના ઘરમાં એવું ટ્રેડિશન તો હશે કે દર બુધવારે મગ તો બનાવવાના. આદુ મરચા અને લસણ શેકાઈ ગયા છે, હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી લઈએ છે લગભગ બે ચમચી જેટલી. બહુ જ ઓછા તેલમાં તમે વઘારી રહ્યા છો. હા, એક ખાલી આપણે એક તડકો આપીએ ને વઘાર કરીએ ને એટલું જ તેલ લીધું છે મેં. હા, અને મીડિયમ ફ્લેમ પર જ કરીશું, બહુ સ્લો ફ્લેમ પણ નથી રાખતા. હા, આમ તેલ લગભગ દેખાતું જ નથી એવું કહું તો ચાલે. એ પછી જીરું સમારેલું કેપ્સિકમ લઈએ છે, એ પણ 1-2 ચમચી. મગના સ્ટફિંગમાં એક સ્વાદ આવે એ રીઝનથી આપણે થોડું કેપ્સિકમ અને ડુંગળી લીધી છે. હા, થોડું સ્ટર ફ્રાય જ કરીએ છીએ એટલે બહુ સાતડવાની જરૂર નથી. હવે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. અડધી ચમચી જેટલો મરી પાવડર લઈએ છે, એક ચમચી ગ્રીન ચીલી સોસ છે એ લેશું, અડધી ચમચી જેટલો સોયા સોસ. અચ્છા, હવે તેમાં બાફેલા અંગૂર આખા મગ લઈએ છે. અત્યારે આપણે અંગૂર મગનો ઉપયોગ કર્યો છે જે ન્યુટ્રિશનથી ભરપૂર છે અને તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ ઓછું છે. યસ, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને ડાયજેશનમાં પણ બહુ સારા છે. સ્ટફિંગ રેડી છે, ગેસ બંધ કરીએ છે. એક ચમચી જેટલી લીલી ડુંગળી લઈએ છે. હવે સ્ટફિંગ રેડી છે, ઠંડુ થવા મૂકીએ. સ્ટફિંગને ઠંડુ કરી લઈશું. હા,
હવે પરાઠા વણી લઈશું. એટલે પેલા ખાડા જેવું કરવાનું. હા, એટલે ઓલું આપણે પેટીસ ને એવું બનાવીએ ને એ રીતે કરી અને પછી વણી લઈશું. અત્યારે હું મિની પરાઠા કરી રહી છું. મગ બાફીએ ત્યારે ધ્યાન એ જ રાખવાનું છે કે બફાઈ જવા જોઈએ અને બહુ પાણી પોચા ન થવા જોઈએ, કેમ કે આપણે એમાંથી પરાઠા બનાવી રહ્યા છે તો બહુ જ પોચા હશે તો પૂરણ થોડું ભીનું થશે, એ ધ્યાન રાખવાનું છે. બરાબર છે. આ રીતે મિની પરાઠા કરીએ છીએ. એકદમ સરસ લાગે છે. હા, હવે પરાઠાને શેકી લઈએ મિની પરાઠાને. દેખાવમાં એટલા સરસ છે અને આમ બે બાઈટમાં તો પૂરા થઈ જાય. યસ. મીડિયમ ફ્લેમ પર સરસ ફરસા થાય એવા શેકશું અને આ રીતે પહેલા પરાઠાને કોરા કરી અને પછી તેલ મૂકીએ તો એમાં તેલ ઓછું જશે. એટલે ઓછા તેલમાં તમે સરસ ગરમા ગરમ મૂંગ પરાઠા ખાઈ શકો. ઓકે, હવે તેલ લઈ અને શેકી લઈએ. આ રીતે ખૂબ ઓછા તેલમાં પણ સરસ મિની પરાઠા તમે એન્જોય કરી શકો છો. અત્યારે મેં 3 પરાઠા શેકવામાં 1 ચમચી તેલ લીધું છે અને પૂરણમાં પણ બહુ જ ઓછું તેલ છે અને તો પણ ડ્રાય નહીં લાગે. એ કેમ નહીં લાગે એ તને હું હમણાં કહીશ. ઓકે, બહુ જ સરસ દેખાય છે. એકદમ સરસ હેલ્ધી અને દેખાવમાં બી સરસ. હા, બિલકુલ. તો હવે શું કરીએ છે? હવે મેં તને કહ્યું હતું કે આટલું ઓછું તેલ છે, અંદર પણ મગ છે, એ મગ બી બેઝિકલી થોડા ડ્રાય હોય તો પણ એ તમને ડ્રાય નહીં લાગે, કેમ કે એની ઉપર હવે આપણે એક ટોપિંગ કરીએ છે પરાઠાની ઉપર. યસ, રાયતા સ્ટાઈલ. ઓકે, દહીં લઈએ છે. લગભગ 2 કપ જેટલું દહીં લીધું છે. બહુ જ પાણીનો ભાગ ન હોવો જોઈએ અને ખાટું ન હોય એવું દહીં લેવાનું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. મીઠું ખૂબ ઓછું લઈએ છે. અચ્છા, કેમ કે હવે તેમાં થોડો નૂડલ્સ મસાલો લઉં છું. ઓકે, 5 ચમચીથી પણ ઓછું જીરું પાવડર, થોડું સમારેલું લીલું મરચું, અને મખાનાને મેં કોરા શેકી લીધા છે. ઘીમાં શેકવા હોય તો પણ તમે શેકી શકો. અને પછી થોડા અધકચરા ક્રશ કરેલા છે તે ઉમેરીએ છે, લગભગ 1-2 ચમચી. રાયતો રેડી છે અને હવે પરાઠાને સર્વ કરી લઈશું. હા, ઉપર મખાનાનું બનાવેલું રાયતું મૂકીએ. આ તો ખરેખર 2 બાઈટમાં પતી જશે. હા, અને જ્યારે પણ આવું તમને લાગે ને કે તમે ઓછું તેલ વાપરો છો, ડ્રાય લાગે છે, ત્યારે હંમેશા દહીં અથવા તો છાશ એનો ઉપયોગ કરવાનો. ઓકે, જ્યારે આવું કોઈ ટ્રેડિશનલ ફૂડ તમે બનાવો તો. અને લાગે પણ નહીં કે આ હેલ્ધી વર્ઝન ઓફ પરાઠા છે. યસ, લે ખાધા પછી. હા હા, ચીલી ફ્લેક્સ લઈએ છે અને લીલી ડુંગળી. તો તૈયાર છે અંગુર મગમાંથી બનાવેલા સરસ મજાના હેલ્ધી અને ટેસ્ટી એવા મગ પરાઠા. યસ,
એકદમ હેલ્ધી એવા પરાઠા તૈયાર છે, એટલે ડાયટ કરતા હોઈએ અને પરાઠા ખાવાની ઈચ્છા થાય તો આ પરાઠા ચોક્કસથી ખાઈ શકાય છે. તો લખી લો એની રીત.